चलो तो विद्यार्थी मित्रों स्वाध्याय 5.7 ना 11 दाखला सुधी अपने गणेला है। हमें 12मो दाखलो जुए वाय बराबर कॉस इनवर्स एक्स हो तो डी स्क्वेर वाय बाय डी एक्स स्क्वेर ने वाय ना स्वरूप में मेळो, मतलब कि तमारो जे छेल्लो जवाब आवे ए वाय ना स्वरूप में होवो जोईए। तो चलो y बराबर cos इनवर्स x हमारा तो आनु सीधे विकलन कर सकते हो y / dx पर ये शू y ना स्वरूप में है मान लो तो मैं आओ cos इनवर्स आ बाजू का और cos y बराबर x और बनने बाजू x के सापेक्ष में विकलन करिए y / dx cos y बराबर y / dx x। चलो cos y में x के सापेक्ष में विकलन करो तो आने तो मैं x ले लो तो cos x को मतलब माइनस sin x तो ये थोड़े x छे तो y छे तो पाछो लिख लो dy / dx y ने और dx / dx એટલે તો dy / dx બરાબર આવે માઈનસ upon sin। ચલો આનો જો ફરી થી બંને બાજુ x ને સાપેક્ષ માં વિકલન કરો तो आनु x के सापेक्ष में विकलन थाय d2y / dx बराबर माइनस बार का d / dx 1 / sin y बराबर। હવે આનો વિકલન આપણે ભાગાકારના નિયમથી પણ કરી શકીએ છીએ, પણ તમને આ વધારે સારું પડશે। આને x લો તો 1 / x નું વિકલન થાય માઈનસ 1 / x² એ થોડો x છે तो ये तो साइन वाई है तो डी बाय डी ए साइन वाई बराबर। बच्चे वीडियो पोस्ट करें लगता हो तो लग ले। चलो माइनस माइनस प्लस थी यू वन अपॉन साइन स्क्वायर वाई और साइन वाई में एक्स के सापेक्ष में निकल जाए अरे बड़ी पास को हमारा आने एक्स क्या हो पड़ से तो साइन एक्स को निकलन कॉस जूटो एक्स तो ये थोड़ो एक्स y છે તો પાછળ લખી દો dy / dx। ચલો dy / dx ની કિંમત મૂકીએ તો પાછળ કે મૂકાશે એટલે જો cos y upon sin square y ગુણ્યા માઇનસ 1 upon sin y તમને જવાબ મળી જશે cos y આ થઈ ગયું y ના સ્વરૂપમાં ડિસ્પેર કરવાય જો પુસ્તકની પાછળ જવાબ થોડો જુદા ફોર્મમાં છે એ તમને ખબર પડી જાય એટલે શું કર્યું cos / sin એટલે cot લખ્યું અને 1 / sin² એટલે cos x કર્યું એટલે આવો જવાબ આવશે માઇનસ cot y ઇન્ટુ cos x² એ પણ જવાબ સાચો। चलो वीडियो पोज करी अने चोपड़ा में व्यवस्थित रीते लखी दो। चलो तो दाखला नंबर 13 y बराबर 3 cos log x प्लस 4 sin log x तो साबित करो कि x स्क्वायर y को प्लस x y1 प्लस y बराबर 0। जो हम y2 શું છે દ્વિતીય વિકલન y1 પ્રથમ વિકલન ધ્યાનમાં જો એ સંકેતો આપણે શીખેલા છીએ। ચલો તો સાબિત કરવા માટે લઈ લઈએ y બરાબર 3 cos log x plus 4 sin log x। ચલો બંને બાજુ વિકલન કરીએ તો હવે સીધું વિકલન આપણે લખી શકીએ એમ છે। ચલો આને x લીધો तो cos x નું વિકલન માઈનસ sin x એ થોડો x છે એ તો log x છે તો log x નું વિકલન લખી લો 1 / x પ્લસ ચલો આને x કહી લો તો sin x નું વિકલન cos જુઠ્ઠો x એ થોડો x છે ના તો એનું વિકલન તો આ થઈ ગયું પ્રથમ વિકલન। હવે તમને ખબર છે કે
આનું આપણે થોડુંક સાદું રૂપ આપીએ પછી ધીરે ધીરે બરાબર. તો સાદું રૂપમાં શું કરીશું, તો જેટલો 1/x આવે છે એ x લસાઅ લઈને આ બાજુ લઈ ગયા, પછી ડિવાઈડ બાય dx કે y ના લઈ એટલે જુઓ x y ના બાકી શું વધે છે તમે સમજી શકો. ચલો બીજી કોઈ કિંમત મૂકી શકાય એવી નથી અને બીજું કોઈ સાધન આપવા નહીં જરૂર નથી. તો ફરીથી બંને બાજુ એક્સ પ્રત્યે એટલે તો ડાબી બાજુમાં એક્સ અને વાય બંનેનો ગુણાકાર છે, તો એક્સ પડી રહે વાય બંનેનું વિકલન કરવું પડશે વત્તા વાય બંને પડી રહે એક્સનું વિકલન કરવું પડશે. તો એક્સ ઇન્ટુ વાય બંનેનું વિકલન થયું વાય ટુ પ્લસ વાય વન ઇન્ટુ એક્સ નું વિકલન થયું એ માઇનસ થ્રી. ચલો આને એક્સ કે તો સાઈન એક્સ નું વિકલન કોસ એક્સ, ભાઈ થોડો એક્સ છે ને ના તો લોગ એક્સ છે તો લોગ એક્સ નું વિકલન. ચલો પછી આને એક્સ કે તો કોસ એક્સ નું વિકલન થવાનું માઇનસ રે માઇનસ ફોર સાઈન થોડો એક્સ છે ચલાવે સાદું રૂપ આપી રહેશે તો જવાબ આવવાનો છે તમે માઇનસ વન પોન એક્સ કોમન બંને થવાનું કોસ લોગ એક્સ પ્લસ થ્રી કોસ લોગ એક્સ પ્લસ ફોર સાઈન એક્સ અહીંયા લાવી એક્સ આને બોલાય ને એક્સ સ્ક્વેર વાય ટુ પ્લસ એક્સ વાય બરાબર. જુઓ આ તો એક્સ આપણે જતો રહ્યો માઇનસ કર્યું વાત કૌંસ એ શું છે આ જ રકમ છે જેને શું લીધેલું છે તમારે આ સાબિત કરવું પડે પછી એની જોડે સરખાવવું પડે એટલે ખબર પડે કે કે ની કિંમત વાય છે બરાબર. આવડી એવું હશે કોઈ મોટો ઇશ્યુ થતો નથી. ચાલો વિડીયો પોઝ કરો અને લખી દો. ચાલો હવે જોઈએ દાખલા નંબર 14. વાય બરાબર e^(a)(mx) b(e)(nx) તો સાબિત કરો કે d² / dx² + -n + a / dx + mn / y = 0. સારું રાખો છે થોડુંક સાદું રૂપ મોટું થવાનું છે પછી ચલો તો y બરાબર આપણને આવવા જોઈએ છે. ચલો એનું પહેલી વખત વિઘ્ન કરીએ તો dy / dx બરાબર જો આમાં a b m n એ બધા અચળો સમજવાના છે તો વિકલન કરીશું એ શું કરવાનું એ અચળ છે પડી રહેશે આને એક્સ કઈ ઓફ એની એક્સ કારનું વિકલન એની એક્સ કાર થોડો એક્સ એટલે એમ એક્સ છે એમ એક્સ નું વિકલન એ પ્લસ ચલો બી અચળ છે એટલે મૂકી રાખો આને એક્સ કઈ ઓફ એની એક્સ કારનું વિકલન એની એક્સ કાર ભાઈ થોડો એક્સ છે એક્સ છે એન એક્સ વિકલન એટલે આપણે જે આને આ રીતે લખી દઈએ એ એમ એક્સ સ્ટાર
प्लस बी एम ई एक्स, चला थी गयो डिवाइड बाय बी एक्स। हवे फरीथी बन्ने बाजू एक्स सापेक्ष में विकलन थी तो डिवाइड बाय डी एक्स में विकलन लिख दो सीधो, हाँ डी स्क्वायर वाई बाय डी एक्स। चलो ए एम अचल से एम नाइन ले आओ, इनी एम एक्स को विकलन, इनी एम एक्स इंटू एम। चलो ये प्रमाण है डी ए इनी एन एक्स इंटू ए, बराबर। तो डी स्क्वायर वाई बाय डी एक्स स्क्वायर तमने आटलू परीक्षा में उल्लेख करें डी स्क्वायर वाई बाय डी एक्स स्क्वायर सो तो बस आटलू सो। हवे આગળના દાખલાઓની જેમ આમાં તમે સીધું જ આ પરિણામ લાવવા કર્યા જશો તો અઘરું બને છે, અને અઘરું બને છે એવો અનુભવ આપણે ઉદાહરણમાં પણ કર્યો હતો। એમાં મને લાગે એની ગાંઠવાળું કોઈ દાખલો તો એ વખતે કયો રસ્તો મેં શીખવાડ્યો હતો, હા તો આ જેટલી કિંમતો છે આની ડાબી બાજુમાં મૂકી દો અને જમણી બાજુ ડાબી દો તો પણ એ રીત સારી રહેશે। ચાલો તો આજે આપણે એનો ઉપયોગ કરવો પડશે, ડાબી બાજુમાં આ બધી કિંમતો મૂકી દઈએ। તો ચાલો ડાબી બાજુ ડી સ્ક્વેર વાય બાય ડી એક્સ સ્ક્વેર ઇન્ટુ એમ પ્લસ એન ડિવાઈડ બાય ડી એક્સ પ્લસ એમ એન વાય। તો જુઓ ડી સ્ક્વેર વાય બાય ડી એક્સ સ્ક્વેરની કિંમત મૂકી દઈએ, માઇનસ એમ પ્લસ એન પછી ડિવાઈડ બાય ડી એક્સની કિંમત મૂકી દીધી પછી પ્લસ એમ એન અને વાય ડી વા બધા કૌંસ છોડી અને આના બરાબર ઝીરો। ચલો કેલ્ક્યુલેટરને લેશે એમ સ્ક્વેર ઇરેશ ટુ એમ પ્લસ બી એમ સ્ક્વેર ઇરેશ ટુ એમ। હવે આમાં તમને આ માઇનસ છે એટલે આ બધા પદો જ્યારે આની સાથે ગુણાશે એટલે બધા માઇનસ આવશે, હું બીજી લીટીમાં લખું છું આને ગુણાશે એટલે માઇનસ એમ સ્ક્વેર પછી એમ આગળ ગણાય છે માઇનસ બી એમ એસ ટુ એમ પછી એમનો વાર માઇનસ એમ એસ ટુ એમ પછી માઇનસ બી એમ સ્ક્વેર એસ ટુ એમ પછી આ એમ એન ગુણી નાખે એમ એન પ્લસ બી એમ એન કૌંસ છોડવાના છે કે બહુ ભારે કામ નથી, સિમ્પલ જ છે, જોઈ લો તમે જો આ બધો ઉડી જશે બી એમ સ્ક્વેર સ્ક્વેર એક્સ ઉડી ગયો આ ઉડી તથા ઉડી ગયું આઈડી ઇક્વલ ટુ ઝીરો। સમીકરણનું સમાધાન કરે મેં આના દ્વારા આનું સમાધાન કરે એવું ટૂંકમાં બોલાય, વિકલ સમીકરણમાં દાખલા આવવાના છે, મેં તમને અગાઉ પ્રવાદ આને વિકલ સમીકરણ કહીશું આને ઉકેલ કહીશું, તે આવા દાખલા છે બતાવો કે આ આનો ઉકેલ છે તો આ રીતે જાણો। ચલો વિડીયો પોઝ કરો અને લખી દો, ચલો હવે દાખલા નંબર 15 જોઈએ। તો વાય બરાબર 500 ઈ રેશ ટુ 7 એક્સ પ્લસ 600 ઈ રેશ ટુ માઇનસ 7 એક્સ। તો સાબિત કરો ડી સ્ક્વેર વાય બાય ડી એક્સ સ્ક્વેર બરાબર 49 વાય। ચલો સોલ્યુશન જોઈએ, અહીં વાય બરાબર 500
500 अगर बरसात मतलब 7e7 e^x પાછળ x છે એનું વિકલન 7 થાય આ રીતે એવું ના વિચાર કરતા રહેવાનું છે ચલો પ્લસ 600 આનું વિકલન થશે -7e-7 હવે ઉતાવળમાં આ ગુણાકાર કરના નહીતર થોડું થોડું અફડ બનતું જશે આમના આમ જ ના ખાલી આ માઇનસ વચ્ચે રહે હવે આનું આપણે ફરીથી બંને બાજુ x ની સાપેક્ષમાં વિકલન કરીએ આ બાજુ થશે d² / dx² જો 500 અને 7 જે ગુણાકાર વાળો પદ છે અચળ છે તો 500 × 7 એમને આનું તમે વિકલન કરો તો 7e·7x થાય બરાબર છે પછી એવી રીતે માઇનસ 600 × 7 એમના હવે આનું વિકલન કરો તો −7e·7x થાય તો આવું થશે જુઓ 500 × 7 −- પ્લસ કરો 600 × 49 એટલે પેલો મોટો ગુણાકાર કરવાની જરૂર નથી જુઓ તમને ખબર પડવી જોઈએ 49 કોમન નીકળવાના છે આમાંથી 49 કોમન કાઢો બાકી બધે વાય થઈ ગયું 500 × 7 600 × 49 દરેક વખતે તો ગુણાકાર કરી જ દેવું નહીં ઘણી વખત એમને જ પડી રહેવા તો એમ જ આપણને વધારે ચલો સ્વાધ્યાય 5.7 નો અંદર હતો હવે 16મો અને 17મો દાખલો તમને હોમવર્કમાં આપું છું આવડે એવા છે દાખલા નંબર 16 અને 17 તો આ દ્વિતીય વિકલિત પર આધારિત હવે એક નવા ટોપિક તરફ આગળ જવું છે રોલનું પ્રમેય અને મધ્યક માન ખૂબ સરળ અને ઉપયોગી પ્રમેયો છે બંને ચલો તો રોલનું પ્રમેય રોલ સ્કેલ એક વિધેય છે એફ ઇઝ ફ્રોમ સમૃદ્ધ અંતરાલ એબી થી તો આ વિધેય જો આ 3 શરતો પાડતો હોય જો એફ એ નંબર 1 સમૃદ્ધ અંતરાલ એબી પર સતત હોય નંબર 2 વિવૃત અંતરાલ એબી પર વિકલન હોય અને નંબર 3 એફ એ બરાબર એફ બી થતું હોય જો આ 3 શરતો પડાતી હોય તો સી બિલોંગ્સ ટુ એબી મળે છે ઓછામાં ઓછી એક કિંમત સી આ અંતરાલમાંથી મળે છે કે જેથી એફ સી બરાબર 0 એ કિંમત પ્રથમ વિકલિતમાં મૂકવાથી એનું મૂલ્ય 0 થઈ જાય એટલે ઓછામાં ઓછી કિંમત મળે સમજો એક કરતાં વધારે કિંમતો પણ મળી શકે પણ ક્યારે આ 3 શરતો પડાતી હોય તો એવું આ પ્રમેય કહે છે પછી આપણે સમજવું હોય તો આનું એક ભૌમિતિક અર્થઘટન છે મતલબ કે આને આલેખની રીતે આકૃતિની રીતે શું કહેવાય એ સમજવાનો પ્રયત્ન કરીએ પરીક્ષા માટે કદાચ બહુ ઉપયોગી નથી પણ તમે સમજશો ને ખબર પડશે કે એપ્રેસ સી બરાબર 0 શું કહેવા માંગે છે તો આ વિધેયનો અહીંયા આલેખ આલેખ દોરીને તમને એ 3 મુદ્દા સમજાવો તો જો આપણે
y बराबर fx तो आने के लिए है, हमें x की जुदी जुदी की उम्र को बता रहा है, एक की शुरू करने के लिए बच्चे हम y की जुदी जुदी की उम्र तो बढ़ रही है, कहना बिंदु आलेख को हम क्या समझा सकते हैं, आलेख आओ आवे छे। हवे तमे जुओ x की कीमत ये थी, आमा मुकी ने y की कीमत कही थी f, मतलब कि a ना यहाँ पे है यार a प्रमाण x बराबर b है तो इधर y बराबर f है तो b ना यहाँ पे यार b है, आठवें अंतर ये क्या है, आठवें अंतर उगम बिंदु थी आ अंतर b क्या है, तो आ अंतर f b। हवे मैं आलेख के लिए दे दूँ जेथी आ त्रणे शरतो पड़े जो आलेख में लख्यु छे के विधेय संवृत अंतराल a b पर सतत हो, तो आ विधेय नो आलेख जो a a f a थी शुरू करीने b b f a सुधी सड़ंग हो जाए छे, के पेन के चौक पड़वो पड़तो नहीं, पछी विवृत अंतराल a b पर विकलनीय, मतलब कि आलेखना छेड़ा सिवाय ना बिंदु छेड़ा का नहीं विवृत अंतराल बिंदु छेड़ा सिवाय ना दरेक बिंदु ये तमे स्पर्शक तोड़ी शको छो, कारण कि विकलन नो अर्थ है स्पर्शक नो डाट ध्यान ना ये अर्थ में लेवानो छे, विकलन नो अर्थ है स्पर्शक नो डाट, तो છેડાના સિવાયના બિંદુએ દરેક બિંદુએ સ્પર્શક દોરી શકાય છે, મતલબ કે વિકલનીય છે, અને ત્રીજું FA બરાબર FB આ ઊંચાઈ અને આ ઊંચાઈ બે સરખી છે તો ત્રણેય શરતો પડે છે, તો હવે પેલો C કે છે એ C શું છે, તો તમે જુઓ C બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ AB, આ અંતરાલમાંથી કોઈ એક કિંમત તમને C તરીકે એવી મળે છે કે જેથી એફ ડેશ સી બરાબર ઝીરો થાય, મતલબ કે સી માટે આલેખ પર મળતા બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ ઝીરો થાય, હવે સ્પર્શકનો ઢાળ ક્યારે ઝીરો થાય, એક્સ અક્ષને સમાન, તો જો આ ત્રણ શરતો પડાતી હશે તો આલેખ પર ઓછામાં ઓછું એક બિંદુ એવું મળશે કે જે બિંદુ આગળનો સ્પર્શક એક્સ અક્ષને સમાન હોતા, આ પ્રમેયને એવું કહેવું છે, આ ત્રણ શરતો પડાતી હોય એવો આલેખ દોરો, કદાચ આમાં વધારે તરંગો જેવો આલેખ દોરવો જતો હોય તો એ આલેખ પર ઓછામાં ઓછું એક બિંદુ તો એવું મળે કે જે બિંદુ આગળનો સ્પર્શક એક્સ અક્ષને સમાન હોતા, આને કહેવાય છે રોલનું। હવે આની જોડે જ ભણી લેવું પડે એવું એક પ્રમેય છે જેને આપણે કહીશું મધ્યકમાન પ્રમેય, તો ચાલો મધ્યકમાન પ્રમેય, તો જો મધ્યકમાન પ્રમેય છે f is from a b to r વિધેય છે, આના જેવું છે, જો f એ સંવૃત અંતરાલ a b પર સતત હોય, વિવૃત અંતરાલ a b પર વિકલનીય હોય, બે શરતો, તો c belongs to a b મળે છે કે જેથી એફ ડેશ સી બરાબર એફ બી માઇનસ એફ એ અપોન બી માઇનસ એ થાય। જો રોલના મધ્યકમાન પ્રમેયમાં ઘણી સામ્યતા છે, આમાં ત્રણ શરતોથી આમાં બે શરતો છે, પહેલી બે શરતો એની એ જ છે સંવૃત પર સતત હોય, વિવૃત પર વિકલનીય હોય, ત્રીજી શરતની કઈ જરૂર નથી જો મધ્યકમાન પ્રમેય એપ્લાય કરવું હોય, પછી આમાં એફ ડેશ સી ઝીરો થતું હતું, આમાં એફ ડેશ સી આ જો કે આ પ્રમેય પહેલા કરતા વ્યાપક છે, પેલું પ્રમેય આની અંદર આવી જાય છે, તમે એફ એ બરાબર એફ બી લઈ લો તો આ ઉપર ઝીરો થઈ જાય, ઓટોમેટિક એફ ડેશ સી ઝીરો થઈ જાય, મધ્યકમાન પ્રમેયમાં રૂપનું પ્રમેય અંદર આવી જાય છે। હવે તમને એમ થાય કે આ શું આવ્યું છે, આ શું કહેવા, પહેલા અમને એમ કહેતા હતા કે આલેખ પર એક બિંદુ એવું મળે કે જે બિંદુ આગળમાં
સ્પર્શક x અક્ષને સમાંતર હોય તો અહીં શું છે આ તો જો એનો પણ હું તમને આલેખ દોરીને સમજાવું એમાં FP ને FP બે સરખું થાય એવું જરૂરી નથી એટલે આપણે આને સરખું નથી થતું એવો જ આલેખ દોરીએ છીએ તો મધ્યકમાન ક્રમે સમજવા માટે એનો આલેખ સમજીએ તો અહીં જો અમે આલેખ દોર્યો છે y बराबर एफ एक्स विधेय नो आलेख दौरियो कहवाय पेला ने जेम छे हमें x की जुदी जुदी किंमत मुकता जाओ y की जुदी जुदी किंमत हो मळे x बराबर a मुकेल y बराबर f a x बराबर b मुकेल y बराबर f b a એટલે a ના આયામ a f b થયા b ના આયામ b f b થયા પણ જો અહીંયા મેં પેલા ની જેમ f a f b સરખું થાય નથી આ એફ એ આપ્યું છે અને એફ બી જોયું એટલે સમાન ના હોય એવો આ દેખો હવે આ બે શરતો પડાય છે કે નહીં જોઈ લો તો આ પડાય છે વિધેય સમરૂપ અંતરાલ એ બી પર સતત હોય એનો મતલબ વિધેયનો આલેખ એ એ એફ એ થી શરૂ કરીને બી બી એફ બી સુધી સળંગ દોરી શકાય છે પછી બીજું વિવૃત અંતરાલ એ બી પર વિકલનીય હોય એનો શું મતલબ તો આલેખ છેડાના બિંદુઓને બાદ કરતા દરેક બિંદુએ સ્પર્શક દોરી શકાતો આનો અર્થ એવો તો દોરી શકાય છે અને બંને શરતો અહીંયા પડાય છે તો એ શું કહે છે કે સી બિલોંગ્સ ટુ એબી એવું મળે છે અહીંયા એક કિંમત તમને સી એબી મળવાની છે કે જેથી એડ્રેસ સી બરાબર એફડેસ સી એટલે સી માટે આલેખ ઉપર જે બિંદુ મળતું હોય એ બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ જેમ આનો એફડેસ સી જીરો થતો એ સ્પર્શકનો ઢાળ જીરો થતો હતો એમ આમાં સ્પર્શકનો ઢાળ આટલો થાય એ શું છે તો તમે જુઓ આ કિંમત છે ને એ એબીનો ઢાળ છે એ અને બીના યામ પરથી તમે એબીનો ઢાળ અત્યારમાં ધોરણમાં શીખાયા વાયામોની બાદ બાકી નીચે એક્સ યામોની બાદ બાકી આ છે એબીનો ઢાળ કે તો જો એફ બી માઇનસ એફ એ અપોન બી માઇનસ એ મતલબ એબીનો ઢાળ તો એબીનો ઢાળ અને પેલા સ્પર્શકનો ઢાળ બે સરખો થઈ જાય એટલે સ્પર્શક અને એબી બે એકબીજાને સમાન બને જો આ સ્પર્શક અને આ બે એકબીજાને ઘેરા થઈ ગયા સમાન અને આનો ઢાળ અને આનો ઢાળ બે કેવો થઈ જાય સમાન તો મધ્યકમાન પ્રમેયનું એવું કહેવું છે કે જો આ બે શરતો પડાતી હોય તો આલેખ પર ઓછામાં ઓછું એક બિંદુ એવું મળે છે કે જે બિંદુ આગળનો સ્પર્શક એ એ અને બીને જોડતી જીવા પણ બોલાય છે એ અને બીને જોડતો રેખાખંડ પણ બોલાય છે એ અને બીને જોડતા રેખાખંડને તમારે પ્રમેય યાદ પણ રાખવાના છે આગળ જતા કોલેજમાં પણ કામ લાગશે જો યાદ રાખવા માટે તમને સમજાવું સમૃત અંતરાલ વિવૃત અંતરાલ વિકલનીય વર્ણાનુપ્રાસ અલંકાર થઈ ગયો થઈએ ફોવાની ફોત પણ ફટાકડો ફોડ્યો હે તો એવી રીતે તો પ્રમેયને યાદ રાખવું હોય શરતો તો એવી રીતે યાદ રાખવાની છે તો આમ બંને પ્રમેયો બહુ જ ઉપયોગી છે ધ્યાન રાખવાનો બધું પ્રમેય મધ્યકમાન એમાં જેમાં શરતો ઓછી હોય ને વ્યાપક જેમાં શરતો ઓછી હોય વ્યાપક કહેવાય જેમ શરતો વધે એમ મર્યાદિત થતું જાય જેમ શરતો વધે એમ મર્યાદિત થતું જાય પપ્પા એમ કે લે બજારમાંથી મોબાઈલ લઈએ તો એ વ્યાપક આખું સમુદાય થઈ ગયો ગમે તે મોબાઈલ લઈએ એમને એવું કહેવું કીધું છે કે આ કંપનીનો કે સ્માર્ટ કશું જ નથી ગયું પણ એ શરત મૂકી દે કે સ્માર્ટફોન લાવવાનો એટલે જે બજારમાં મોબાઈલનો જે જથ્થો છે એમાંથી પેલા સ્વિચોવાળા મોબાઈલ નીકળી જશે જથ્થો નાનો થઈ ગયો પછી તમે પેન્ટ શર્ટ પહેરીને જતા હોય પપ્પા કે ઉપર ઉપર સ્માર્ટફોન તો ખરો પણ ફલાણી કંપનીનો જ લાવવાનો
પાછળ સફરજન દોરેલું એવું જ લાવવાનું, એટલે બીજા બધા મોબાઈલ નીકળી જાય, માત્ર આઈફોન આવી જાય, પછી પાછા બીજી કોઈ શરત મૂકે. એટલે જેમ જેમ શરતો મૂકતા જાઓ એમ વસ્તુ શું થતી જાય, મર્યાદિત થતી જાય. આવું જનરલ નિયમ છે. તો અહીંયા શરતો વધારે છે એટલે આ મર્યાદિત છે, પેલું પ્રમેય છે થોડું વ્યાપક છે. તો આના ઉપરના ઉદાહરણ આપણે આવતા લેક્ચરમાં શીખીશું. તમે જાતે પણ ટાઈમ હોય તો ઉદાહરણો જોવાનો પ્રયત્ન કરજો. ચાલો તો વી કેન સી નેક્સ્ટ ટાઈમ. હેવ અ નાઇસ ડે.